नमस्कार विद्यार्थी मित्रों, आज आपणे एक नवा एकमनी शुरुआत करवा जई रह्या छीए अने हालनी जे परीक्षा पद्धति छे आ पद्धति प्रमाणनी जो वात करीए तो सौथी ओछा मार्क्स नो एकम छे, पण आनी अंदर बे एमसीक्यू एवा छे जे दरेके दरेक थियरी जो आपे वाची हशे तो अने तो ज आवडशे। आथी पूरा मार्क्स लावा माटे आ चेप्टर एटलू ज जरूरी छे के जेटलू बीजा चेप्टरो जरूरी छे। आ चेप्टर नु नाम छे रोजिंदा जीवनमां रसायण विज्ञान। हवे आप सब जाणो छो ते प्रमाणे आपणे आपणा रोजिंदा वपराशनी अंदर घणा बधा रसायणो वापरता होईए छीए, घणा बधा एवा पदार्थो वापरता होईए छीए जे आपणने खबर ज नथी, परंतु ते रसायण विज्ञाननो भाग होय छे। जेम के एक सादी भाषामां आपणे उपयोग करीए छीए तो घरे कपड़ा धोवा माटे वपरातो जे पाउडर छे आ वॉशिंग पाउडर ए पण एक प्रकारनो रसायण विज्ञान छे। खावानी अंदर वापरवामां आवतो जे सोडा એટલે કે જે આપણે Na2CO3 વાપરતા હોઈએ છીએ, સોરી NaHCO3 વાપરતા હોય છે, આ જે NaHCO3 છે આ પણ એક રસાયણ વિજ્ઞાન છે। તો Na2CO3 અને NaHCO3 ધોવાના સોડા અને ખાવાના સોડા જ, આના સિવાયના શું બીજા રસાયણો વાપરીએ છીએ? હા, ઘણી બધી જગ્યાએ આપણે રસાયણનો ઉપયોગ કરતા હોઈએ છીએ। સામાન્ય રીતે જો આપણે સિમ્પલ અને સાદી વાત કરીએ છીએ તો ડિટર્જન્ટ પાવડર જે વાપરીએ છીએ, આ ડિટર્જન્ટ પાવડર સાબુની બનાવટ હોય છે, આ બધા પદાર્થો, આના સિવાયની દવા સૌથી વધારે જરૂરી અત્યારે હાલની અંદર એવું બન્યું છે કે ફાર્માસ્યુટિકલ કંપનીઓનો બહોળો વ્યાપ થયો છે। તેનું મુખ્ય કારણ એ છે કે ઘણા બધા રોગો, આ રોગોમાં વધારો થતો રહેલો છે અને આ રોગોની સારવાર, આ રોગોનું નિવારણ જો કરવું હોય તો તેના માટે દવાઓની ખૂબ જ જરૂરિયાત હોય છે અને આ દરેક પ્રકારની જે દવાઓ છે આ બધી જ દવાઓ એ રસાયણ વિજ્ઞાનની જ દેન છે। ત્યારબાદ તેનાથી આગળ વાત કરીએ તો આ જે દવાઓ છે, આ જે કંઈ પણ પદાર્થો છે જે આપણે રોજિંદા જીવનમાં વપરાશ કરતા હોઈએ તેના વિશેની સમજણ અથવા તો તેના વિશેનો ખ્યાલ ક્યારે આવ્યો, કઈ રીતે આવ્યો, તેની શરૂઆત કોણે કરી, આવા પ્રકારના સવાલો વિશે અહીંયા આપણે આ એકમમાં અભ્યાસ કરવાના છે। તેમાં સૌપ્રથમ આપણે વાત કરીએ તો જૂના સમયની વાત કરીએ, વર્ષો પહેલા તો ત્યારે જ્યારે પણ મેલેરિયા જેવા રોગો થતા હતા તો ત્યારે કોઈ દવા નથી, ત્યારે કોઈ ફાર્માસ્યુટિકલ ક્ષેત્ર નતા, તો એવા સમયે જ્યારે મેલેરિયા થાય તો તે દર્દીને લીમડાના પાનનો રસ પીવડાવવામાં આવતો હતો। તો શું લીમડાના પાનથી મેલેરિયાનો રોગ સારો થઈ શકે ખરા? ઘણી વખત એવું બનતું હોય છે કે આવા જે પદાર્થો, આવા જે સવાલો છે આ પદાર્થો વિશેના, આ સવાલો આપણને થતા હોય પરંતુ તેના ચોક્કસ જવાબ આપણી પાસે હોતા નથી। આપ સૌ જાણો છો કે હાલની અંદર મેલેરિયાની સારવાર માટે ક્લોરોક્વિન દવા વપરાતી હોય છે, જે ક્લોરોક્વિન દવા એ લીમડાની જ દેન છે। એટલે કે લીમડાના પાનની અંદર ક્લોરોક્વિન નામનું દ્રવ્ય રહેલું છે, આ દ્રવ્ય મેલેરિયાની સારવાર કરતું હોય છે। એટલે જે શરૂઆતનું જે ઔષધ રસાયણ હતું, આ ઔષધ રસાયણ એ જ રસાયણને ફાર્માસ્યુટિકલ ક્ષેત્રની અંદર કંઈક નવું સ્વરૂપ આપવામાં આવ્યું, તેને બનાવવામાં આવ્યા છે અને આ રીતના જે પદાર્થો છે, આ રીતની જે શોધો છે જે આપણે અહીંયા આ એકમમાં અભ્યાસ કરવાના છીએ। સૌપ્રથમ વાત કરીએ તો એક વૈજ્ઞાનિક કે જેમણે બેક્ટેરિયાને અભિરંજિત કરવાનું કાર્ય કર્યું હતું, એટલે કે બેક્ટેરિયાને જે કે પણ ભાગો છે આનાથી અલગ પાડવા માટે તેને રંગીન બનાવવાનું કાર્ય કર્યું હતું અને આ રંગીન બનાવવાની સાથે જ તેમને વિચાર આવ્યો કે શું બેક્ટેરિયાને અભિરંજિત કરી શકાતા હોય તો તેને મારી ના શકાય। આ પ્રકારના અભ્યાસના આધારે તેમણે બેક્ટેરિયાને મારવા માટેના શોધો કરવાની સૌપ્રથમ શરૂઆત કરી, જેને પોલ એહર્લિચ હતા તેમનું નામ, જેમને અત્યારે હાલની અંદર રસાયણ ચિકિત્સાના પિતા તરીકે ઓળખવામાં આવે છે। આપ સૌ જાણો છો તે મુજબ બેક્ટેરિયાને અભિરંજિત કર્યા બાદ તેમણે બેક્ટેરિયાને મારવા માટેના પણ પ્રયત્નો કર્યા હતા અને આ બેક્ટેરિયાને મારવા માટેના પ્રયત્નોમાં તે સફળ થયા હતા। આથી જ તેમને રસાયણ ચિકિત્સાના પિતા તરીકે ઓળખવામાં આવે છે। તો આપણે અહીંયા આજે રોજિંદા રસાયણ વિજ્ઞાન જે છે, રોજિંદા જીવનનું રસાયણ વિજ્ઞાન, તેનામાં તેના અભ્યાસની અંદર સૌપ્રથમ શરૂઆત કરવાના છીએ ઔષધોના આધારે। તો ઔષધોના પ્રકાર કયા કયા છે, ઔષધો ક્યાં ક્યાં ઉપયોગમાં આવે છે,
તેના વિશેની શરૂઆત આપણે તેના પછીના લેક્ચરમાં કરવાના છીએ।